રઘુવંશી સમાજના અગ્રણી હરીશભાઈ ગણત્રા શ્રી રામ મંદિરના જૂના દિવસોને યાદ કર્યા. માંડવી રઘુવંશી સમાજના અગ્રણી હરીશભાઈ ગણત્રાએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રસારણ નિહાળતા જૂની યાદો તાજી કરી હતી. માંડવી તાલુકામાંથી શ્રી રામ મંદિર નિર્માણ માટે ઈંટ અને કારસેવકોની સેવા અને હરીશભાઈએ યાદ કરતા માંડવી રઘુવંશી લોહાણા સમાજનું રામ મંદિરનું જીર્ણોદ્ધારના દિવસો યાદ કર્યા હતા. ગણત્રા તો તાલુકા લોહાણા માજરનો પ્રમુખ છું અને માંડવી લોહાણા માજરનો પૂર્વ પ્રમુખ. કાર સેવા જ્યારે થઈ માંડવીમાં પહેલી કાર સેવા માટે જે ઈંટો રામના નામની જે ઈંટોને બધી જ્યારે એનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી થયેલો ત્યારે હું નગરપતિ તરીકે અને શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ મારી હું હતો અને તે સમયમાં જે આખો કાર સેવાના જે કાર્યક્રમો ગોઠવાણા એ કાર સેવાના કાર્યક્રમો અનુસંધાને અને તે વખતે મારા માતુશ્રીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે હું અયોધ્યા જઈ શકેલ નહીં, પરંતુ જે અહીંથી માંડવીથી જે લોકો ગયેલા અમારા સાથીદારો એ બધાને અહીંથી મેં તૈયાર કરીને મોકલાવેલા અને એમણે કાર સેવા એક વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ માંડવી પ્રકલ્પના બધા સ્વયંસેવકોએ કાર સેવા કરેલી અને અમને ગૌરવ છે કે આપણી જે રામ જન્મભૂમિ છે એ તે વખતે મુક્ત કરાવી અને રામ જન્મભૂમિને આપણે જે આખો ત્યારથી જે કાર્યક્રમો થયા એ કાર્યક્રમોમાં અવારનવાર જે કાર્યક્રમો થયા એ બધા કાર્યક્રમોમાં હું એનો સાક્ષી છું. માન્ય આપણા ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે જે અત્યારે આ રામલાલાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આજે હાજરી આપી પૂજાવિધિ કરી અને જે દેશને સમગ્ર વિશ્વમાં આપણા અયોધ્યાના રામ મંદિરને સમગ્ર વિશ્વમાં જે એક સ્થાન અપાવ્યું છે એ બદલ ખરેખર એક હિન્દુ તરીકે એક રઘુવંશી તરીકે લોહાણા તરીકે એક ગૌરવની વાત છે. રામના અમે રઘુવંશીઓ રામના વંશજ કહેવાય એમ અને એ રઘુવંશીના નાતે હું કહું તો આજે અમારા રઘુવંશના છેલ્લા રાજા રામના વંશમાંથી આવતા એવા વીર દાદા જસરાજની પણ આજે પુણ્યતિથિ છે. યોગાનુયોગ આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને પણ વંદન કરું છું અને રામ ભગવાનને પણ હું વંદન કરું છું. અમે રઘુવંશીઓ રામને પૂજતા આવ્યા છીએ અને એ અનુસંધાને માંડવીમાં અમારું રામ મંદિર દરિયા કિનારે આવેલું હતું બાંડિયાવાડી ધરમશાળામાં. એ ધરમશાળામાં આવેલા જૂના રામ મંદિરને અમોએ આખું પુનરોદ્ધાર કરાવી અને 55 લાખના ખર્ચે આજથી 6 વર્ષ પહેલાં 2016-2017માં એ રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભવ્ય મંદિર 55 લાખના ખર્ચે આપ સૌ અને માંડવીના તેમજ આખા ભારતમાંથી અને વિશ્વમાંથી વિદેશના લોકો પાસેથી પણ દાનની રકમ આવી અને એમાંથી આજે આ એક મંદિર માંડવી માટેનું એક મોટું નજરાણું એક જોવા જેવું તીર્થ સ્થાન બન્યું છે એ એક ગૌરવની વાત છે. આજે એ મંદિરે અનેક જાતની પૂજાઓ અર્ચનાઓ અનેક લોકો ફક્ત લોહાણા રઘુવંશીઓ નહીં પણ બીજા સમાજના લોકો પણ ત્યાં આવી અને ત્યાં પૂજાઓ કરે છે. આજે પણ ત્યાં એકદમ સારામાં સારી પૂજા અર્ચના અને મહાઆરતી થશે અને આજે ત્યાં સમૂહ ભોજન સમૂહ પ્રસાદ પણ ત્યાં આયોજન થયેલ છે અને એ રીતે હું અમારા સમગ્ર રઘુવંશી સમાજને માંડવી શહેરના તેમજ સમગ્ર તાલુકાના રઘુવંશી સમાજને આ સ્થળેથી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામના આ ઉપદેશ સાથે જય શ્રી રામની લાગણી વ્યક્ત કરું છું.